મજામાં મિત્રો, આપણે કેલેન્ડર આધારિત એક સરસ મજાનો પ્રશ્ન જે મેં તમારા માટે સ્પેશિયલ બનાવ્યો છે. અને મિત્રો, મારી ઈચ્છા એવી છે કે નવા નવા દાખલાઓ કે જે અત્યાર સુધી પૂછાણા ન હોય પણ પૂછાવા માટે કોકનું મન લલચાય, ખાસ કરીને જે પેપર સેટર હોય એનું મન લલચાય, એવું કંઈક આપણે મૂકવાનો પ્રયાસ કરવો છે. અને બીજી વાત, શોર્ટકટ તો હશે જ, ઝડપી ગણતરીની વાત કરી છે. મિત્રો, આ રીઝનિંગ કે ગણિત ગમે એમાં પૂછાઈ શકે, કારણ કે કેલ્ક્યુલેશન કરવાનું છે એટલે ગણિત આવી શકે, લોજિકે વાપરવાનું છે તો રીઝનિંગ પણ આવી શકે. તો અત્યારે આપણે ખાલી એક જોવાનું છે કે આવો દાખલા પૂછાય તો હવે કરવું શું. તો મિત્રો, જો સરસ મજા આવશે. તમે જુઓ કે એક ઓફિસ છે, ઓફિસમાં નક્કી થયું કે આપણે મહિનાની શરૂઆતના બુધ ગુરુ અને શુક્રવાર ભેગું થવું. ઓકે, મહિનાની શરૂઆત એમાં ભેગું થયું, પાછું પછી આ જ ત્રણ વારોમાં બીજી વાર અને ત્રીજી વાર એમ ટોટલ 9 વખત ભેગું થવું. ઓકે, વળી જે દિવસે ભેગા થયા હોય તે દિવસની તારીખ હોય તેટલા રૂપિયા દાનમાં દેવા. ઓકે, દાખલા તરીકે 5 તારીખે ભેગા થયા હોય તો 5 રૂપિયા કાઢવાના 6 તારીખ અને 7 તારીખ, બરાબર. વળી પાછો બીજી વાર આવે ત્યારે કઈ જે તારીખ હોય એટલા રૂપિયા ભેગા કરો, અને બધા રૂપિયા ભેગા કરી રવિવારે શરૂ થતા, અચ્છા ઓકે, તે દિવસની તારીખ હોય તેટલા રૂપિયા દાનમાં દેવાના. એટલે કે 9 વખત જે આ ભેગા થયા છે એની તારીખો જોઈ લેવાની અને તારીખોના સરવાળો કરી લેવાનો અને એટલા રૂપિયા દાનમાં દેવાના. તો હવે વાત આવી છે કે રવિવારે શરૂ થતા ઓગસ્ટ મહિનામાં દરેક વ્યક્તિએ કેટલું દાન આપ્યું હશે. મિત્રો, આ દાખલાની અંદર કેટલી વાર લાગે તમને ખબર છે? માત્ર 3 સેકન્ડ. જેમ કે ખાલી બેઝ શું બનેલો છે, જો ધ્યાન આપજો કે રવિવારે શરૂ થતો ઓગસ્ટ મહિનો, એટલે તમારે ખાલી આમ કરવાનું છે, એટલે તમે તરત જવાબ આપી દેશો 108. મિત્રો, આટલી ઝડપથી થઈ શકે? હા, થઈ શકે. તો એ તો આપણે શીખવું છે, એ તો ટેકનિક આપણે શીખવી છે. અને મિત્રો, આવું પૂછાય લોકો ગભરાઈ જાય અને વાર લાગે અને કદાચ જવાબમાં ગોટાળો થઈ જાય, અને એવું તો કંઈ થવાનું નથી, કારણ કે આપણે શોર્ટકટ સ્માર્ટ વર્ક. મિત્રો, આમાં કરવાનું છે સિમ્પલ સિમ્પલ. જો કેલેન્ડરની મજા જબરજસ્ત છે, જબરજસ્ત શું કે એની બહુ સિસ્ટમ છે. જો આપણે જોઈએ કે દાખલા તરીકે ઓગસ્ટ મહિનો છે, જો ધ્યાન આપજો, પછી હું તમને છેલ્લે કહીશ કેવી રીતે કર્યું. ઓગસ્ટ મહિનામાં રવિવાર આવે છે, એટલે પહેલી જે શરૂઆત થતી હોય એટલે પહેલી હોય, રાઈટ? પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી, પછી અહીંથી અટકી જવાનું, પછી 8મી તારીખ અહીંથી લેવાની, 8, 9, 10, એટલે પછી તમને ખબર છે કે હવે 11, 12, 13, 14, બરાબર આવે. 11, ચાલ લખી લો, 13, 14, પછી 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ને 28, 29, 30, 30 અટકૂટ કે 31 છે? તમે કહો સર ઓગસ્ટ મહિનો છે 31, રાઈટ? તો આ વાત થઈ. હવે મિત્રો, વાત એટલી છે કે આ શું છે, તો કે રવિ છે, આ તો કે સોમ છે, આ તો કે મંગળ છે, આ તો કે બુધ છે, આ તો કે ગુરુ છે, આ છે તો શુક્ર છે, આ છે તો શનિ છે, પછી પાછો રવિવાર છે, રાઈટ? તો આ વાર છે, રાઈટ? હવે વસ્તુ શું છે, તમે સમજો, વસ્તુ એટલી કીધી છે એણે કે એ લોકો 9 વખત ભેગા થયા, પણ પહેલી વખત મહિનાની શરૂઆતમાં બુધ ગુરુ અને શુક્ર એટલે કે 4 તારીખ, 5 તારીખ અને 6 તારીખ ભેગા થયા, રાઈટ? એટલે 4 રૂપિયા કાઢ્યા હશે, 5 રૂપિયા કાઢ્યા હશે, 6 રૂપિયા. ફરીથી આ જ 3 વારોમાં બીજી વાર પણ ભેગા થયા, 11, 12 અને 13, હા કે ના? પછી પાછા ત્રીજી વાર ભેગા થયા, 18, 19 ને 20. મિત્રો, આ આટલી વસ્તુમાં આપણે સરવાળો કરવો છે, હા કે ના? મિત્રો, કદાચ તમને જાણીને આનંદ થશે કે ધોરણ 5, ધ્યાન આપજો, ધોરણ 5 ના વિદ્યાર્થીઓ પણ આ દાખલો આટલી જ ઝડપથી ગણી શકે. શું કામ કે આઈ થિંક પાઠ્યપુસ્તકમાં આનું અનુસંધાન છે. તો કેલેન્ડરનો જે બેઝિક વસ્તુ છે, હવે જો સાંભળજો, આ ઓગસ્ટ મહિનાની બદલે એ લોકોએ જાન્યુઆરી આપ્યો, કંઈ ફરક નથી પડતો, કારણ કે અચ્છા ફેબ્રુઆરી મહિનો આપ્યો તોય કંઈ ફેર નથી પડતો, સમજે છે મિત્રો? કારણ કે આટલી તો વસ્તુ આવવાની છે, એમાં આની તો કાંઈ ઉપયોગ જ નથી, અને 21 દિવસથી તો વધારે કોઈ પણ મહિના, એટલે કે આ મહિનાનો તો મહત્વ જ નથી, ખાલી વધારાનું આપ્યું છે, સમજે છે મિત્રો? એટલે કેટલીક વસ્તુ તમે લોજિકલી જ પકડી શકતા હશો. હવે વાત આટલી છે કે આ જે 9 જે સંખ્યા છે એનો સરવાળો કરવો છે. સિમ્પલ મિત્રો, જે પહેલી તારીખ છે, પહેલી તારીખ, બરાબર, એની અંદર તમારે 8 ઉમેરવાના અને પછી 9 ગુણવાના, જે પતિ 8 ઉમેરો 9 ગુણો, બસ આટલી જ વસ્તુ કરવાની છે, 8 ઉમેરો 9 ગુણો. હવે જુઓ જે 4 ને 8 12, 12 નવા 108, હા કે ના? તો મિત્રો મજા આવી, બસ આટલું સિમ્પલ, આટલું લોજિકલી. અને હવે શું શું પૂછી શકાય, ગમે તે પૂછાય, ગમે તે પૂછાય. અને મિત્રો, આ કેવી વાત છે કે દાખલા તરીકે હવે એવું એ લોકો એવું નક્કી કરશે કે દાખલા તરીકે ફેબ્રુઆરી મહિનો છે
અને 11મી તારીખે ભેગા થાય છે. 11મી તારીખના બુધવારે ભેગા થાય છે અને ત્રણ વખત આવી રીતે ભેગું થવું એવું નક્કી કર્યું છે. ધ્યાન આપજો ફરીથી, 11 તારીખે ભેગા થાય છે અને પછી ત્રણ વાર ભેગું થવાનું છે. ઓકે, તો જોઈએ હવે શું થાય છે. તમે તરત ફટાફટ જવાબ આપી દેવાના છો. મિત્રો, આપણે પ્રશ્નની અંદર થોડો ચેન્જ કર્યો, શું કે ભાઈ કોઈ પણ બુધ ગુરુ શુક્ર એવું નક્કી કરી નાખ્યું અને છેલ્લે આવી વાત કરી કે 11 તારીખે પહેલી વાર ભેગા થયે, રાઈટ. હવે ફરીથી બધી વાત એમ છે, નવ વખત ભેગા થાય છે, બુધ ગુરુ શુક્ર છે, આપણે બદલાવતા નથી, પણ અહીંયા તમે કોઈ પણ વાર લઈ શકો છો, બરાબર. અહીંયા તકલીફ સોમ મંગળ બુધ કર્યો હોય તો એ વાંધો નથી આવતો, કારણ કે 11 તારીખે ભેગા થયા, એ જ અનુસંધાન છે, બીજું કાંઈ નથી. મિત્રો, હવે મિત્રો સાવ સિમ્પલ, ફરીથી પહેલી વાર ભેગા થયા છે એ કઈ તારીખ, તો 11, રાઈટ. તો હવે આ અનુસંધાન છે, પણ આપણે કરવું નથી કઈ, આપણે તો સીધી આ તારીખને પકડવી છે. 11 ની અંદર 8 ઉમેરો, 19 થયા, એમાં 9 ઉમેરો એટલે 19 નવા 171. અહીંયા મેં જવાબ નથી આપ્યો, પણ તમને ખબર છે 171 છે એનો જવાબ છે. મિત્રો આટલી ઝડપ થાય, હા કે ના. તો આવી કંઈક વાત છે મિત્રો, અને આમાં ગમે તે આડું અડું પૂછે તો પણ તમને આવડે, જો તમે યસ કહેતા હો. ફરીથી, જો તમે યસ કહેતા હો તો એક તમને પણ આ સવાલ આપું, જુઓ તમે લોકો ટ્રાય કરશો. મિત્રો, આ સમની અંદર તમે જોશો કે 2003ના ફેબ્રુઆરીના છેલ્લા ત્રણ દિવસોમાં ભેગા થયેલા લોકો એ જ વારમાં, એટલે જે ત્રણ વાર હશે, દાખલા તરીકે મંગળ બુધ ગુરુ હોય તો એ જ મંગળ બુધ ગુરુ, અગાઉ પણ ઉપરા ઉપરી બે વાર ભેગા થયેલા, મતલબ કે મંગળ બુધ ગુરુ ભેગા થયા તો આગલા મંગળ બુધ ગુરુ, એના પહેલાના પણ મંગળ બુધ ગુરુ ભેગા થયેલા, આમ કુલ 9 વાર ભેગા થયેલા, તે તમામ તારીખના અંકોનો સરવાળો. મિત્રો, જ્યારે આવું કંઈક આપ્યું છે એમાં એક બેઝિક વસ્તુ તો આ છે કે 2003ની વાત છે ને પાછા ફેબ્રુઆરીની વાત છે, તો તમને એ તો યાદ જ છે કે ફેબ્રુઆરીની વાત હોય તો કાં 28 દિવસ હોય ને કાં 29, જો લીપ ઇયર હોય તો 29, અહીં તો 2003 છે એટલે કે લીપ ઇયર નથી. તો હવે શું થયું, તેનો કે 28 જ હશે, બરાબર, એટલે છેલ્લો દિવસ 28 હશે, તો એનો આગલો કયો હોય તો 27 હોય, એનો આગલો કયો હોય 26, રાઈટ. તો આ ત્રણ દિવસ ભેગા થયા હશે. હવે તમને ખબર છે કે દાખલા તરીકે આ સોમ મંગળ બુધ હોય કે જે હોય, પણ તમે આ છેલ્લા ત્રણ દિવસ વિચારો છો તો આ જે વાર હશે એનો આગલો જ, એ જ વાર એ કઈ તારીખે હોય, તમારી 7 બાદ કરો એ, એટલે તમે તરત કહેશો 21, તો આમાંય 7 બાદ કરો 20, આમાંય 7 બાદ કરો એટલે 19, એટલે આમ જોયે તો 19 20 21, બરાબર. સોમ મંગળ બુધ આવતો હોય તો 19 20 21 જો સોમ મંગળ બુધ હોય તો 26 27 28 સોમ મંગળ બુધ હોય, કારણ કે 7-7 દિવસ ને તો આપણે ડિફરન્સ ખબર છે. જો આ 7 4 28 છે, આ 7 3 21 છે, તો આ 7 2 14, તો અહીંયા 13 હશે, આ 12 હશે, સમજે છે મિત્રો. તો હવે તમારે અગર આ જે 3 3/3 હે ને, તો આ આપણે ગોતું હતું તો મળી ગયું. હવે તમારે અગર એક રીત એ છે કે તમે આ 12 વિશે તમે જાણો છો કે 12 ની અંદર 8 ઉમેરો, 12 ને 8 20, અને પછી એને 9 ગુણો એટલે કે 180, જવાબ છે હા છે. પણ મિત્રો બીજી વાત, જો તમે આ જાણતા હો, સાંભળજો છેલ્લું, તો આ કંઈ પણ જાણવાની જરૂર નથી. શું કામ, જો આ જાણતો હશો તો એમાં 8 બાદ કરશો, જેમાં આપણે અહીંયા +8 કરતા હતા એમ હવે અહીંયા -8 કરશો, એટલે કે આ 8મો અનુસંધાન અહીંયા પ્લસ હતું, તમે દાખલા તરીકે આની વાત કરતા હોય તો +8 કરવાના, આમાં કરતા હોય તો -8 કરવાના, અને પછી પાછો જવાબ તો એ જ છે કે તમારે 9 વડે ગુણવાના છે, 9 2 18, મજા આવી મિત્રો. તો આવી કંઈક વાત, તો તમારે આ પણ કંઈક કરવું ન પડ્યું, કારણ કે તમે આ બેઝ જ સીધો પકડી લીધો કે જે આ છેલ્લી તારીખ કઈ હશે, 28 હશે કે 29. ધારો કે અહીંયા 2004 હોત તો એ 29 તો 29 હોત તો શું કરત, તમે એમાંથી 8 બાદ કરો તો 21 થાત, હા કે ના. અને જો 21 થતું હોય તો તમે એને 9 વડે ગુણશો, 9 9 9 2 18, 189 જવાબ. તો આવી ઝડપથી તમે જવાબ મેળવી શકો છો. હવે મિત્રો એક ત્રીજી વાત પણ કહી દઉં ફરીથી, કે તમારી પાસે આવી કોઈ પણ પેટર્ન હોય એમાં તમે આ અને આના વિશે જાણો છો, એનાથી પણ વિશેષ વાત કરવી છે. એક કેલેન્ડર જોઈને આપણે શીખી લઈએ. મિત્રો, જ્યારે તમને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, તો પહેલી તારીખ અહીંયા પણ હોય, અહીંયા પણ ગમે ત્યાં હોય, પણ તમને ખબર છે કે ધારો કે પહેલી તારીખ અહીંયા હોય તો અહીંયા બીજી જ હોય, અહીંયા ત્રીજી જ હોય, અહીંયા ચોથી જ હોય, પછી આ સોમવાર જ આવે એમ. આ એક મજા એવી વાત છે, 8 9 10 11, બીજું શું થયું, આમાં 7 ઉમેરો, આમાં 7 ઉમેરો, તો બધું જો 7 7 ઉમેરો, હજી આમાં 7 ઉમેરો તો બહાર આવતું, આમાં ઉમેરો તો આ 13 14 15, આ સમજે છે મિત્રો. હવે આમાંથી જ આપણે કરવાના છે, શું કરવાના છે કે 3 બાય 3, તો આખી પેટર્ન સમજી લેશો ઓર મજા આવશે. 26 27 28, જો ફેબ્રુઆરીનો લીપ ઇયર ન હોય તો 28, ધારો કે ફેબ્રુઆરી હોત 29, પછી તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, તો જાન્યુઆરી હોય તો 31 હોય, ફેબ્રુઆરી તો 28 29,
પાછા માર્ચ એટલે પાછા એપ્રિલ મહિનો હોય તો કે 30 જ હોય, સમજાય છે મિત્રો? એ તમે જાણો છો એમ, તો આ 30 હોય 31 હોય તો તમે કરી લેશો. પણ મિત્રો આપણે 3x3 આની જ વાત કરવી છે. તો દાખલા તરીકે હવે કોઈ એમ કે આ તમને પૂછ્યું હોય તો હવે ફટાફટ તમે જવાબ આપી શકો, કારણ કે તમે 5 પકડશો તો શું કરશો, 5 વત્તા 8, 8 ને 5 13 × 9. આ મિત્રો સમજાય છે? તો આ જે વાત છે તો એના આધારે આપણે જવું છે તો 117 જ આવે. દાખલા તરીકે આપણે 21 લીધા હોત તો 21 માંથી તો તમારે 8 બાદ કરવાના છે, હા કે ના? તો 8 ને 3 11 અને 13, ફરીથી શું કરશો, 13 × 9. પણ મિત્રો બીજી પણ એક વાત કરવી છે, 13 × 9 થઈ ગયું ને, તો જવાબ તો એ જ આવશે, જવાબ તો એ જ આવશે. હવે એક બીજી વાત કરવી છે કે આના વિશે જાણતા હોય તો અધવચે, તો એમાં તો સીધે સીધો ગુણાકાર, નહીં કઈ બાદ કરવાનું, ઓછા 8 કે વત્તા 8 કરવાને, સીધા 13 × 9 આ રહ્યા છે જ, બરાબર મિત્રો? તો જો વચ્ચેની સંખ્યા તમે જાણતા હો તો સીધે સીધો ગુણાકાર. ચાલો હવે હું પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. ચાલો કે દાખલા તરીકે 3x3 આ આવે છે, રાઈટ? તો તમે સીધું સીધું શું પકડશો, વચ્ચેની સંખ્યા જ કરશો, તો સીધો કહી દેશો 99 81, બિલકુલ જવાબ સાચો છે, બરોબર? ચાલો આમાં એડ કરી, 1 ને 8 9, 99 81, 17 માંથી 8 જાય 9, 99 81. તો મિત્રો મજા આવી? તો આ આપણી જે 3x3 કેલેન્ડર ની અંદર જે રીતે ગોઠવાઈ રહ્યું છે એનો સીધે સીધો ઉપયોગ છે. ચલો હવે તમારે ફટ દેને જવાબ દેવાનો છે, અને જો કેવી મજા આવશે અને તમને મજા આવી હોય તો તમારા મિત્રોને પણ જણાવજો, એને પણ એકાદ દાખલો પૂછજો. જોઈએ નેક્સ્ટ. મિત્રો તમને મજા આવે એટલે હું એક ગણિતની મજા માટે થઈને તમને નવું નવું આપી રહ્યો છું. તમે જે આ જાણો છો ને મિત્રો એમાં બધો જવાબ છે, અને તમે સાવ સિમ્પલ વસ્તુ પકડી લીધી છે કે જો આ 3x3 ની અંદર આ પહેલું હોય તો +8 કરો × 9 કરો, આમાં ડાયરેક્ટ કરો અને આની અંદર 8 માઇનસ કરીને 9 વડે ગુણો, આવું તમે શીખી ગયા છો તો સીધો જવાબ મળે. હવે જુઓ આ વિડીયો સ્ટોપ કરીને તમારે ગણવાનો છે કે દર મહિનાના પ્રથમ સોમ મંગળ બુધ ભેગા થયેલા લોકોએ નક્કી કર્યું કે આપણે હવે પછીના પણ 2 વખત આ રીતે 3 દિવસો ભેગા થઈએ, અને આમ 9 દિવસો ભેગા થયેલ. આ લોકોએ જ્યારે તારીખના અંકોનો સરવાળો કર્યો ને તો 126 આવ્યો, એટલે મિત્રો આપણે પેલું જે ગોતતા હતા ને એ મળ્યું. તો તેઓની બેઠકનો 5મા દિવસે કઈ તારીખ હશે? હવે જુઓ, તમે જુઓ આ પહેલો, બીજો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, બરાબર? આ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો, કારણ કે એ બેઠકની વાત છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો અને પાંચમો દિવસ. મિત્રો તમે પકડી જ લીધો છે, વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે ફાઇન, તમે લોકો જોયું કે અહીં 5મો દિવસ એટલે એ વચ્ચેની જ વાત છે, અને એ તો તમે 9 વડે ગુણ્યા હોય તો જ 126 આવે ને, એટલે બિલકુલ સાચું છે. એટલે કે હવે તમે જો 126 ને તમે 9 વડે ભાગો તો જે જવાબ આવે એ જ વચ્ચેનો, વચ્ચેનો દિવસ એટલે કે એ 5મો જ આવે છે. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, હા કે ના? તો હવે તમને ખબર જ છે કે યસ, તો તમને ખબર છે 9 × 9 બરાબર કેટલા વધશે, 36, બરાબર? તગડો અને ચગડો, 9 × 4 = 36, જવાબ બિલકુલ સાચો છે. તમને એમ કીધું હતું કે કોઈ એક આવી રીતના બેઠક છે એમાં 5મો દિવસ, 5મો દિવસ તારીખ 14 હતી, તો અંકોનો સરવાળો તો તમે સીધું 14 × 9 કરો, 126 આવો. તો હવે તમને કોઈ પણ રીતે પૂછે હવે તમને બિલકુલ આવડે છે, મજા આવી? હવે અચ્છા બીજી એક વાત કહું કે પહેલી જે બેઠક છે એની તારીખ મળે તો બાકીની મળી જાય, કારણ કે એના પછી ને એના પછી એના પછી પછી 7-7 ઉમેરીને પાછા એ પછી આ તો ક્રમ જ 3 આવતા હશે, તો એ રીતે પણ તમને મળી જાય કંઈ પણ પૂછે. ચાલો હજી થોડીક આગળ જઈએ, બહુ મજા આવશે. યસ મિત્રો હવે તમને ઓર મજા આવશે, તમને આવી ખાલી જગ્યાઓ આપી હોય તો પણ પૂરતા પણ આવડશે, અને સરવાળો પણ 100% જવાબ મેળવી શકશો. ચાલો ટ્રાય કરો વિડીયો સ્ટોપ કરીને. ઓકે ફાઇન, તમે જોયું કે કેલેન્ડરમાંથી 3x3 અંકો આવી રીતે પકડી લીધા છે, અહીંથી પકડ્યા હશે જો. અચ્છા ઓકે, અહીંયા છે જ, આપણે ભૂસી નાખીએ, રહેવા દો, ચલો રહેવા દો, ભૂસવું નથી. પણ તમને ખબર જ છે કે આ 5 હોય તો પછી 6 હોય, પછી આ 7 હોય તો 7 ને 7 = 14 હોય, તો આ 13 હોય, આ 12 હોય, બધે આમાં એક ગમે તે 12 ને 7 = 19 હોય, 20 હોય, 21 હોય, આ બધું આવડે જ છે. અને હવે તમને ખબર છે કે તો અહીંથી સીધું 9 વડે કરીએ તો સહેલું પડે, બરાબર ને? તો આ જવાબ તો તમારી રેડી જ છે, તો જવાબ આવે 117. તો મજા આવી મિત્રો, હજી આગળ જવું છે, ચાલો આગળ જઈએ, અને આમાં તો એકદમ મજા આવશે. ચાલો મિત્રો હવે તો તમે એટલા એડવાન્સ વયા ગયા છો, અને ધારો કે આનો જવાબ તમને મળી જાય તો બહુ રાજી થાજો, બહુ એટલે બહુ રાજી થાજો, કારણ કે કંઈ આપ્યું નથી કેલેન્ડરમાંથી 3x3 એક આખો આપી દીધો, પણ એમાં કંઈ અંક જ નથી આપ્યા, અને તોય પૂછ્યું છે કે આ અંકોનો સરવાળો આ મળે. મિત્રો મજા આવે એવું સમજે કે નહીં? તો યસ ટ્રાય કરો,
લોજિક તો છે જ. વેરી ગુડ મિત્રો, તમે લોકો બહુ સરસ પકડી લીધું કે સર એક વાત તો નક્કી જ છે કે અહીંયા તો કોઈ કંક આવવાનો છે. બિલકુલ સાચું. અને એને તમે 9 વડે ગુણો છો તો એવો જ જવાબ અહીં ક્યાંક આવવાનો છે. હા કે ના? એનો અર્થ કે આ તમામ સંખ્યામાંથી જે સાચો જવાબ હોય એ 9 વડે નિશેષ ભાગી શકાય. તો અત્યાર સુધીના જેટલા સમૂહ જોઈએ ને બધામાં જોઈ લો કે જે જવાબ છે એ 9 વડે નિશેષ ભાગી શકાય. અચ્છા, 9 વડે નિશેષ ભાગી શકાય એને વિભાજ્યતાની ચાવી કહેવાય. અને 9 વડેનો નિયમ એ જાણો છો કે શું, કે જેમના અંકોનો સરવાળો 9 હોય, કે 9 2 18 હોય, કે 9 3 27 હોય, સમજે છે વાત? તો એ બધા અંકો અથવા તો બધા અંકોનો સરવાળો કરતા જ જાઓ, કરતા જ જાઓ. તો ધારો કે 18 જવાબ આવ્યો તો 1 વત્તા 8 પાછા 9, એ તો આવવાના જ. 27 એટલે 2 વત્તા 7. તો ટૂંકમાં 9ના અનુસંધાને જે વિભાજ્યતાની ચાવી છે એટલે અંકોનો સરવાળો, એને બેઝ બનાવો એટલે ફટ દઈને જવાબ. જેમ કે 1 વત્તા 3 વત્તા 1 તો 5 થાય છે. તો એ તો હોય જ નહીં, આપણે તો 9 વડે નિશેષ ભાગી શકાય. ચાલો 1 ને 3 4 ને 2 6 હોય જ નહીં, 1 ને 3 4 ને 4 8 હોય જ નહીં, 1 ને 3 4 4 ને 5 9. યસ, આ જવાબ. તો મિત્રો આ મજા આવી કે ન મજા આવી? તો આવું મિત્રો શીખવાનું છે કે જેની અંદર ખાલી એક વસ્તુ તમે પકડી છે પણ એની અંદર નવું 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 વિચારો, ગણિતની અંદર ઓર મજા આવશે. તો મિત્રો આવી મજા તો ખૂબ કરવી છે, બસ કરતા રહેશું. પણ હા, તમારે મિત્રો બધાને જોડવાના છે, બધાને આપણી ચેનલ સાથે જોડો, ગણિતની મજા કરાવો. અને હા, એક પ્રયોગ જો તમારાથી શક્ય હોય તો એક મહિના માટે પણ આપણું જે જોઈન બટન છે એ જરૂરથી કરી લો. મિત્રો આ જોઈન શું છે, એક નાનકડી વાત કરી દઉં. તમે સબસ્ક્રાઇબની બાજુમાં જે જોઈન બટન છે એને તમે ક્લિક કરશો ને મિત્રો, તો તમે જોશો કે આપણે બંધ કવર જેવા 3-4 લગભગ એમાઉન્ટ આવશે, જે દર મહિને તમે એક સપોર્ટના ભાગે એનડીસીને તમે અથવા કાર્યને સપોર્ટના રૂપે તમે આપી શકો છો. એની સામે તમને નવા વિડીયોઝ પણ મળશે, કારણ કે સર પણ તમારા માટે કામ કરશે. પણ એક વાત નક્કી છે, એમાં તમારો ભાવ એવો હોય છે કે યસ, આપણે આ કાર્યને સપોર્ટ કરવો છે. તો મિત્રો જાજુ કામ કરીશું, વિશેષ કામ કરીશું. અને હા, એક મહિનો ટ્રાય તો કરો અને જુઓ પછી આપણે શું કરી શકીએ છીએ. તો બધાને વિનંતી છે કે એક વખત આપણા કાર્યને વિશેષ ટેકા માટે એટલીસ્ટ 1 મંથ પ્રયાસ કરો, તો આપણું જે સપનું છે મને લાગે છે બહુ ઝડપથી અનેક લોકો સુધી પહોંચી શકશું. અને હા, તમને તો વિશેષ ફાયદો થશે, થશે અને થશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, કોમેન્ટ્સની રાહ સાથે આવજો.